આપણે જોયું કે જે રીતે ગર્ભ પરીક્ષણ થાય છે, ગેરકાયદેસર ગર્ભપાત થાય છે, તો આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક લોકોની માનસિકતા કારણભૂત હોઈ શકે છે. અને આ બાબતે ટીવી નાઇન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આપણી સાથે ચર્ચા કરવા માટે આર્ટિસ્ટ છે, ગુજરાતી કલાકાર છે જયશ્રીબેન પરીખ છે, એમના દીકરી છે પિંકીબેન પરીખ અને રુઝાન ખંભાટા છે આપણી સાથે, જે એક બિઝનેસ વુમન છે. જયશ્રીબેન, ખાસ કરીને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક લોકોની માનસિકતા કારણભૂત હોઈ શકે છે, આ બાબતે આપનું શું કહેવું છે? માનસિકતા તો સુધારવી જ પડે, કારણ કે આ બાબતમાં જો જાગૃત ના થાય તો આગળ જતા સમાજમાં એક છોકરીઓનું પ્રમાણ ઓછું થાય તો બરાબર જ છે, પણ સ્ત્રી ભ્રૂણ હત્યા એ તો ના જ થાય, એટલા માટે કે છોકરીઓ જન્મ્યા પછી એ કે કઈ કઈ સ્થાન પર પહોંચી શકે છે એ જ્યારે જન્મ વખતે ખબર નથી પડતી, જ્યારે જન્મે છે ત્યારે તો એમ જ કે મારો દીકરો એટલે જાણે આગળ જતા મને આમ કરશે ને તેમ કરશે ને મારા અગ્નિ સંસ્કાર પણ છોકરો આ વગર નહીં થઈ શકે. આવું એક જે સમાજમાં જે લોકોના મગજમાં જે ગ્રંથિ ઘૂસી ગઈ છે એ ગ્રંથિને તો કાઢવી જ પડશે. જો દીકરી જન્મશે તો એ માં બનશે, અને માં નહીં બને તો પછી દીકરી જ નહીં જન્મે તો માં ક્યાંથી થશે? તમે જેના પેટે જન્મ લીધો છે, જે પુરુષો જનરલી આ બાબતમાં એના પતિ કે એ લોકો વધારે એ કરતા હોય છે આને માટે કે પોતાની પત્નીને વધારે પ્રેશર આપતા હોય છે કે ના આપણે પહેલો દીકરો જ જોઈએ. હવે જો દીકરી દીકરાઓ જ જન્મશે તો માં ક્યાંથી આવશે? બરાબર છે એમ. અને ભગવાન નું રૂપ માનવામાં આવે છે માને, કે જે પોતાના બાળકની સારી રીતે સંભાળ રાખી શકે છે. પિંકીબેન, શિક્ષિત સમાજમાં પણ આ વસ્તુ જોવા મળતી હોય છે, એવું નથી કે પછાત સમાજ છે અથવા તો ગામડાની જે મેન્ટાલિટી છે એમાં જોવા મળતું હોય છે, પરંતુ જે શિક્ષિત સમાજ છે તેઓ પણ એવું વિચારતા હોય છે, આ બાબતે શું કહેશો? બહુ બહુ સાચી વાત છે પૂનમ, કારણ કે મેં આંકડા જોયા અને સર્વેક્ષણ કર્યું તો શિક્ષિત સમાજમાં એટલે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને મોટા મોટા સિટીઝમાં આ વસ્તુ વધુ થાય છે, ગામડામાં ઓછી છે આ વસ્તુ. એટલે આપણે શિક્ષિત સમાજ જ જો આ નથી સમજી શકતો, અને તો પછી આપણે એમ કહીએ કે આ પછાત વર્ગ છે ને, કે આ ભણેલા ઓછા છે એટલે બિચારાને ખબર નહીં એટલે આવું છોકરીનું અબોર્શન, પણ એવું નથી. બધા મોટી મોટી પોસ્ટના આ વસ્તુ કરી રહ્યા છે, એટલે આપણે જ જાગૃતતા લાવવાની જરૂર છે, બીજું કોઈ કાંઈ નહીં કરી શકે. આપણે એવું નથી લાગતું કે લોકોની જાગૃતતાની સાથે સાથે ડોક્ટર્સની જાગૃતતા પણ એટલી જ જવાબદાર છે કે ડોક્ટર્સે આ કામ કરતા પહેલા રોકાવું જોઈએ કે ના, હું જે કામ કરી રહ્યો છું જે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે, એક ભગવાનનો દરજ્જો ડોક્ટરને પણ આપવામાં આવે છે, તો ખરેખર ડોક્ટર જ આ પ્રકારનું કામ કરે છે. હું એક આ આન્સર કરતા પહેલા એક ચીજ કહેવા માંગુ છું, આપણે કહેવત હતી ભણ્યા પણ ગણ્યા નહીં, હા, એટલે આજે એમને કહેવા માંગુ એ છે કે આપણું જે સમાજ છે બધું આમ શિક્ષિત ગણાય પણ હવે ભણ્યા પણ ગણ્યા નહીં. પણ એ સામે એક બીજા બી સ્ટેટિસ્ટિક્સ છે કે કેરલામાં, કેરલા ઇઝ 100% લિટરસી સ્ટેટ, હા, પણ એમાં તમે જોશો જે મેં વચ્ચે જોયા હતા એના ફિગર્સ, તો એમાં 1012 ફિમેલ્સ છે અગેન્સ્ટ રેશિયો ઓફ 1000 ફિમેલ્સ, અરે 1000 મેલ્સ, એટલે 12 ફિમેલ્સ 1000 પર વધારે છે. એટલે ધેટ મીન્સ કે અગર 100% લિટરસી છે ત્યાં એક પોઝિટિવ પોઈન્ટ છે. કમિંગ બેક ટુ તમારો જે પોઈન્ટ હતો કે ડોક્ટર્સ વાલો, કે ડોક્ટર્સ દે શુડ, આઈ મીન મારું એવું કેવું છે કે ડોક્ટર્સો એ લોકોનું જે ફેટર્નિટી છે, ડોક્ટર ફેટર્નિટી, એમાં બી એ લોકોએ જાગૃતતા લાવી જોઈએ, કે જેમાં ડોક્ટર્સો કેવું છે કે ના અમે આની વી વિલ, ભલે મની ઇઝ ઇમટીરિયલ, સી ડોક્ટર્સ અત્યારે એ સ્ટેજ પર છે જેને લોકો ભગવાન ગણે છે, અને ઘણી વાર આપણે સ્ટોરીઓ બી સમજી છે કે પેલા ઓપરેશન થિયેટરમાં પેલો કે ભાઈ આ કરશે એટલે આટલા એક્સ્ટ્રા થશે પેલા, પણ લેટ અસ કમ આઉટ ઓફ ઓલ દેટ. અને શું કહેવાય, આપણે ડોક્ટર્સો દિલથી કામ કરવાનું છે, બિલથી કામ નથી કરવાનું, અને એના માટે યુ નો ધે શુડ, એ જાગૃતતા એ લોકોને પોતાને ફેટર્નિટીમાં અંદર એ લોકોના ગ્રુપ છે, એ લોકોની પોતાની કમિટીઝ બનવી જોઈએ જે આનું નિરીક્ષણ કરી શકે અને એકબીજાનું એ કરી શકે. ધેર શુડ નોટ બી અ કોમ્પિટિટિવ પોલિસી કે ભાઈ આ વધારે કરે છે એટલે હું એને, નોટ સમથિંગ લાઈક કે આપણે એને કોમ્પિટિશનમાં લેવું છે, પણ આપણે એટલા માટે લેવું છે કારણ કે ધીસ ફોર ધ સોસાયટી, કારણ કે લોકો ડોક્ટરને પોતાનો ભગવાન સમજી દે. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મને ખબર પડી છે, જે આઈ મીન કરજો હવે એનું બી સ્ટિંક કરજો ભાઈ, કે અને ફેક્ટ છે જોજો તમે, કે આ જે સાંભળશે પછી બંધ કરી દેશે, કે જે કોલેજીસ જે પેલી નર્સિંગ કોલેજીસ છે, આ સ્ટોરીઝ મારી પાસે આવી છે કારણ કે ફોર એક્સ વાય ઝેડ રીઝન્સ નર્સિંગ કોલેજીસમાં જે અત્યારે શીખવાડવામાં આવે છે એના બી જે રિલેટેડ પીપલ છે યા જે લોકો છે એ લોકો બી આના માટે, નોટ ધ સોનોગ્રાફી પાર્ટ ઓફ ઇટ બટ ધ એબોર્શન પાર્ટ ઓફ ઇટ,
એમાં બી ધે ટેક અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ને એમાં બી ઇલીગલ એક્ટિવિટીઝ થઈ રહી છે. એટલે આઈ વુડ રાધર સજેસ્ટ કે જસ્ટ હેવ અ લુક એટ ઇટ, ટ્રાય ટુ ગેટ સમ મોર ડિટેલ્સ. અને કમિંગ બેક ટુ યોર ડોક્ટર ફેટર્નિટી, દે શુડ ઓબ્વિયસલી, દે આર, જેને ભગવાન માણસ ગણતું હોય એને તો ઓબ્વિયસલી હેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. અવરત ખાસ ક્યાંક ને ક્યાંક સ્ત્રી પણ બંધાઈ જતી હોય છે આ પ્રવૃત્તિ કરવા માટે, તેને ગર્ભપાત નથી કરાવો તો પણ, જેમ જશીબેને કહ્યું હતું કે સાસુ છે કે અથવા જે બીજા ઘરના સભ્યો છે એમના પ્રેશરને કારણે આવું કરાવવું પડતું હોય છે. આ વિશે આપણે ચર્ચા કરીશું, હાલ તે પહેલા લઈશું એક બ્રેક. એક સ્ત્રી, એક માં કે જે ક્યારેય પણ એવું નથી ઈચ્છતી હોતી કે તે ગર્ભપાત કરાવે, પોતાના સંતાનને પોતાની કુખમાં જ મારી નાખે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની મજબૂરી પણ આડે આવી જતી હોય છે. આપણી સાથે ચર્ચા કરવા છે જશીબેન, પિંકીબેન અને રુઝાનબેન. જશીબેન, આપણે જેમ વાત કરી કે ઘણી વખત જે ઘરનાઓનું પ્રેશર છે તે પણ કારણભૂત બની જતું હોય છે, એ લોકો એવું કહેતા હોય છે કે સ્ત્રી તો સહનશીલતાની મૂર્તિ કહેવાય છે, એમની પાસે જે કરાવો એ સહન કરશે. ખરેખર શું ઘરનાઓની મેન્ટાલિટી બદલવા શું પ્રયાસ કરવો જોઈએ? કારણ કે એક સ્ત્રી જયારે દબાય છે ત્યારે મજબૂર બની જાય છે કે એક માં થઈને પોતાના સંતાનને કુખમાં જ મોત આપી દે છે. સ્ત્રીઓનું તો અત્યારે જેમ કહેવાય છે કે દરેક જગ્યાએ આપણે જોઈએ છે કે જે પછાત સ્ત્રીઓનું નથી ચાલતું એ નથી ચાલતું. પછી મોટા ડોક્ટર હોય, વકીલ હોય કે ગમે તે ફેમિલી હોય, મેં તો એવું જોયું છે લગભગ ઘણી જગ્યાએ કે પત્ની એટલે પતિ હોય, ભલે પેરેલલ હોય, બંને બિઝનેસ કરતા હોય, છતાંય સારું છે રુદાલબેન તો એમના હસબન્ડ જો હોત ને એમની આમની બુદ્ધિ વધારે હોત તો એમના હસબન્ડ એમને દબાવત જ 100%. એટલે આમાં એટલે આ જે ચાલ્યું આવ્યું છે ને પહેલાના જમાનાથી, સતી સીતાના જમાનાથી આ જે ચાલ્યું આવ્યું છે, એટલે એ તો બદલાવાનું છે જ નહીં, ક્યારેય નહીં બદલાય. એટલે એ આ થતું જ રહેવાનું. આ પ્રેશર પેલી તો એમાં અગેન્સ્ટ થઈ જ ના શકે, એને ઓબે થવું જ પડે ઘરનાઓને બધાને. રુઝાનબેન, જશીબેને જે કીધું કે ધાર્મિક ઉદાહરણ આપીને સ્ત્રીને ક્યાં દબાવવામાં આવે છે, વાત યાદ આવી કે તે જે કહ્યું ને હમણાં થોડી વાર પહેલા કે દહેજ ને, એ દહેજ ને આ સ્ત્રી ભ્રૂણ હત્યા બે એકબીજાની સાથે સંકળાયેલા છે, પૂરક છે, ખરી વાત. કારણ કે કારણભૂત એ કારણ હોય શકે, એટલા માટે કે ગરીબ ફેમિલી હોય. હવે એમાં જો દીકરો જન્મે તો એનું જે છોકરીને પરણે તો થોડું લઈને આવે તો એ લોકોને એમ થાય કે ચલો આપણે સુખી થઈશું. એટલે એની સાથે જેટલું આ જે જેટલી ઝુંબેશ છે એટલી દહેજની ઝુંબેશ બી એટલી જોરથી ચલાવવી જોઈએ કે એને બી પાપ કર્યું છે કે એ બી સજાને પાત્ર જ છે. હા, કારણ કે એક મા બાપ છે પોતાની દીકરી આવડી ઉછેરીને ભણાવી ગણાવીને કોઈને સોંપે છે, કોઈ બીજા વ્યક્તિના હાથમાં સોંપે છે અને ઉપરાંત દહેજ આપવાનું. અને આપણે ખાસ વાત કરી રહ્યા હતા રુઝાનબેન, જે ધાર્મિક ઉદાહરણો આપવામાં આવે છે કે સીતા છે, સાવિત્રી છે, પોતાના પતિને પાછો લાવી હતી સીતા જેવા ઉદાહરણો. સી, અમે આ સીતાથી મને યાદ આવ્યું કે હમણાં થોડા દિવસ પહેલા જ આપણા બોમ્બે હાઈકોર્ટના જજે એવો એક કેસ હતો જેમાં હસબન્ડે ડિવોર્સ ફાઇલ કર્યો વાઇફ પર, કારણ કે એને કંઈક પોર્ટ બ્લેરમાં ટ્રાન્સફર થતા વાઇફે ના પડી, મારે પોર્ટ બ્લેર નથી આવું. તો જજનું કામ છે ઇન્ટરપ્રિટેશન ઓફ લો, પણ એક રિલીજિયસ હેડ બની ગયો, ગુરુ બની ગયો અને કે પેલા બેનને કે બેન તમે સીતા જેવું આચરણ રાખો અને તમે હસબન્ડ જોડે જાઓ પોર્ટ બ્લેર. એટલે યુ નો આવું એમને કહેવામાં આવ્યું. એટલે જે આઈ મીન, અને સૌથી બેસ્ટ પાર્ટ કે ફાઇલ ડિવોર્સ માટે કોણે કેસ કર્યો છે, હસબન્ડે, વાઇફે નથી કર્યો, તો બી બિચારી સીતા એટલે એમને સક્સેસ છે સમજાવવામાં આવ્યું. એટલે મારે એવું કેવું છે કે અગર આજે સારું છે જજ સાહેબ આવું કહી દીધું, કાલ ઉઠીને કહેશે કે હવે બધી બહેનો દ્રૌપદી બની જાઓ, કારણ કે આજે આપણે સાંભળી રહ્યા છીએ તો દ્રૌપદી બનવાના દિવસો બી આવી જશે. એટલે જજ સાહેબ આવા ના સ્ટેટમેન્ટો મારો અંબા માયા કાલીમાં બની જાય, તલવાર ચાકુ કાઢી લે, એટલે રેપ મોલેસ્ટેશન થયું હોય ને તલવાર ચાકુ કાઢી લે તો પછી એવું ના કહેતા કે હવે તમે અંબામાં ને કાલીમાં બેન કમે, ઇફ યુ વોન્ટ હર ટુ બીકમ અ સીતા શી કેન ઓલસો બીકમ અંબામાં, શી કેન ઓલસો બીકમ અ કાલીમાં. એટલે આ બધું મેં કહું બસ ભગવાન ભગવાન એની જગ્યાએ છે, જજો એવું ના કરવું જોઈએ. કમિંગ બેક ટુ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ વિથ અવર સોસાયટી રાઈટ નાઉ ઇઝ વોટ ઇઝ હેપનિંગ, કે જે લોકો હાયર, જેને કે લેટ અસ ટોક ઓફ મિનિસ્ટર્સ ઓર લેટ અસ ટોક ઓફ પીપલ એટ અ વેરી હાઈ રેન્ક, એ લોકો બી નેગેટિવ સ્ટેટમેન્ટ મારી રહ્યા છે. જેને કે લેટ્સ સે જે કલકત્તામાં કંઈક થયું હતું બહેનોનો, એક બહેનનો કંઈક રેપ કે કંઈક થયું હતું, તો આપણાથી મમતા બેનર્જી ને મિનિસ્ટર્સ ગેવ સમ વેરી નેગેટિવ સ્ટેટમેન્ટ કે આ, એટલે આવા લોકો મારે છે ને ત્યારે
બીજા લોકોનું મોરલ તૂટે છે. એવા નેગેટિવ સ્ટેટમેન્ટ મારે છે કે બહેનને જવાની શી જરૂર હતી, એવા સ્ટેટમેન્ટ આવે છે કે બહેનો આવા કપડાં કેમ પહેરે છે. હવે યુ નો અલ્ટિમેટલી જેને કે લેટ સે કોઈક માણસ મરી જાય છે, કોઈ ટેરરિસ્ટે માણસને મારી નાખ્યો, તો આપણે એવું કહેવું કે અરે આને તો પેલું બખ્તર પહેરવું હતું, ના તો ના તો મરવાનો જ હતો ને. સેમ સ્ટેટમેન્ટ તો પેલાને કેવું લાગે છે, બિચારા મરેલા રિલેટિવ ને કસા લાગતો, બિચારો મરી ગયો, ટેરરિસ્ટને માર્યો, ટેરરિસ્ટને પડ્યા ની પાટા જેવું, દાજિયા પર જામ જેવું. એટલે સેમ આ બહેનો માટે તો મારે કેવું છે કે સાહેબ, જે 5 વર્ષની બેબી નું મોલેસ્ટેશન થાય, રેપ થાય છે, તો એ બિચારી શું કપડાં પહેર્યા હોય છે એવા કે જેનાથી માણસ ઇન્સ્ટિગેટ થઈ જાય છે. એટલે નોટ ઇઝ લેટ ઇઝ નોટ ગેટ ઇન ટુ ધીસ ઇઝ ઓલ અ નેગેટિવ થિંગ જે એટ એન હાયર લેવલ જે લોકો, અને એ પછી સ્ત્રી પુરુષ નથી હોતો, એ પાવર બોલે છે. એટલો મોટો મોટો અર્ધ લાઈક ટુ છે કે જે હાયર લેવલના લોકો હોય છે, સ્ત્રી પુરુષને એમાંથી નીકળી જાય છે સ્લોટમાંથી, ને પછી પાવરનો સ્લોટ બોલવાનું ચાલુ કરે છે. અને ધીસ અફેક્ટ ધ સોસાયટી. જે બેને કહ્યું ને કે અત્યારે આપણે વધારે પડતા જે કેસીસ જોઈએ છે, વી આર સીઈંગ ઇન ધ અર્બન સોસાયટી. અર્બન સોસાયટી માં બીજું રીઝન બી એટલે આપણે કેસીસ જોઈએ છે કે જે રીતે પેલું આપણે ઇકોનોમિકલ, કે જે રીતે લોકો કહે છે કે અમારે તો એક જ છોકરો જોઈએ છે, એક જ, એટલે અનફોર્ચ્યુનેટલી બધા મોડામાં છોકરો જ આવે છે, એક જ છોકરો જોઈએ છે, સંતાન જોઈએ છે. અને પછી ઓબ્વિયસલી એ લોકોના માઇન્ડમાં ચાલશે કે હવે એક જ જોઈએ છે, તો ધેન દે ટેક અ ચોઇસ બિટવીન ગર્લ એન્ડ અ બોય. સો વોટ આઈ વુડ રાધર લાઈક ટુ સે કે લેટ અસ નોટ હેવ ચોઇસીસ ઇન લાઈફ, ધેર ઇઝ નથિંગ લાઈક અ ચોઇસ ઇન લાઈફ. તમને ઉલટું જે અત્યારે આપણે બધા આટલી બધી જે વાતો કરી રહ્યા છીએ કે ઇટ ઇઝ આઈધર અ બોય ઓર આઈધર અ ગર્લ નથી, કારણ કે જ્યારે ફિમેલ ફોર્ટિસાઇડ ગયા અને જે રિપોર્ટ જોયો એમાં બે છોકરી હતા અને ત્રીજો લોકોનો છોકરો જોઈતો હતો. સો લેટ અસ નોટ ટોક કે એટલા માટે એ લોકો ભ્રૂણ હત્યા કરે છે બીકોઝ એ લોકોને જસ્ટ છોકરો જોઈએ છે. લેટ અસ નોટ ટોક, એન્ડ એઝ આઈ સેડ બિફોર ઓલસો કે લેટ ધેર બી અ સ્કીમ. અગર તમે કહો છો કે ધેર આર ફાઇનાન્શિયલ, આપણે તો કરોડો ને લાખો રૂપિયા નરેગા સ્કીમ કરે છે, આ સ્કીમ કરે છે, પેલી સ્કીમ કરીએ છીએ, તો અલ્ટિમેટલી આપણે બહેનો માટે તો હોલ ધ કન્ટ્રી શુડ વેકઅપ. અને બહેનો નહીં તો દ્રૌપદી દેવસી નવસે. સો કન્ટ્રી શુડ વેકઅપ અને લેટ અસ હેવ અ સ્કીમ વેર ઇફ યુ હેવ ટુ ડોટર્સ એન્ડ ઇફ યુ સ્ટીલ ગેટ અ થર્ડ ડોટર, યુ કેન ઓલવેઝ ફંડ, ધ ગવર્મેન્ટ કેન ઓલવેઝ ફંડ ઇટ. ઉપરાંત ખાસ ઘણી વખત એવું જોવા મળે